અને ચિત્ર સુધારે તે ચારી. તમારું પિક્ચર બદલાઈ જાય, તમારું ચિત્ર સુધારી દે, એનું નામ જ ચરિત્ર. તમારો વ્યવહાર બદલાઈ જાય, તમારી વાણી બદલાઈ જાય, તમારા શબ્દો બદલાઈ જાય, તમારું આભા મંડળ બદલાઈ જાય, તમારી વિચારવાની વિચાર શૈલી બદલાઈ જાય, તમારા કર્મો બદલાઈ જાય. જ્યારે દર્શન અને જ્ઞાન આખી થિયરી છે, આખું એકબીજાને ઇન્ટરકનેક્ટ છે, સમજો. દર્શન આવશે, પછી જ્ઞાન આવશે, અને પછી ચારિત્ર. આપણે સીધા ચારિત્રમાં, સીધી ક્રિયામાં પ્રવેશ કરવાની કોશિશ કરીએ છીએ, અને માટે એ ક્રિયાઓ આપણા માટે ફળદાયી નથી બનતી. પણ ક્યારે દર્શન અને જ્ઞાન સાથેની ક્રિયા હશે. ચારિત્ર એટલે શું? આચરણ. ક્રિયા આચરણ એ ચારિત્ર છે. અને આચરણ એવું બની જાય કે તમારું ચિત્ર આખું બદલાઈ જાય, એનું નામ ચારિત્ર. ભાવના ભલે એ સર્વ વિરતીધર ચારિત્રની હોય, પણ હું એમ સમજુ છું કે બધાના માટે સંભવ નથી, બધા માટે પોસિબલ નથી. આ સંસારમાં રહીને પણ આપણે આપણા ચિત્રને બદલી શકીએ તો આપણું ચરિત્ર, આપણું ચારિત્ર સમ્યક બને. સાચું આચરણ, આચરણ તો તમે કરો છો, સવાર બપોર સાંજ રાત ક્રિયાઓ તો તમારી ચાલતી જ હોય છે, પણ ભગવાન મહાવીર કહે છે માત્ર ચારિત્ર નહીં, સમ્યક ચારિત્ર. સાચું આચરણ શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી, એની ખબર, એની જ્ઞાન સાથેનું આચરણ. જ્ઞાન પછીની ક્રિયા એ અદ્ભુત બને છે, અને જ્ઞાન વગરની ક્રિયા એ નિરર્થક બને. અત્યારે સંસારમાં ક્રિયાયુગ ચાલે છે, ઘણા લોકો ઘણી ક્રિયામાં, ઘણા લોકો ઘણી ક્રિયાઓની અંદર જોડાય છે, પણ ક્યાંક ને ક્યાંક એ જ્ઞાનની અછત છે, અને જ્ઞાનની અછત છે માટે ક્રિયાઓ ફળદાયી નથી બનતી. આ એ ક્રિયાઓ છે જે તમને તારી શકે, તમને ઉગારી શકે. નાની નાની ક્રિયાઓ તમને સદગતિ અપાવી શકે, અને છતાં પણ આપણી પાસે સદગતિની કોઈ ગેરંટી નથી. હું તો બધાને પ્રવચનોની અંદર સવાલ પૂછું છું, આજે તમને પણ પૂછે. કોઈ 5 વર્ષથી ધર્મ કરતો હશે, કોઈ 10 વર્ષથી કરતો હશે, કોઈ 15 વર્ષથી કરતો હશે, કોઈ 25 વર્ષથી કરતો હશે. સાચું કહેજો, તમને જે દેવ મળ્યા છે, જે અરિહંત પરમાત્મા મળ્યા છે, એ સર્વશ્રેષ્ઠ છે, એટલી ગેરંટી તમને છે કે નથી? હા કે ના? હા કે ના? દેવ તત્વ તમને જે મળ્યું સર્વશ્રેષ્ઠ છે, એની ગેરંટી છે? 100% ગેરંટી. ગુરુ તત્વ તમને જે મળ્યું, પંચ મહાવ્રતધારી જે ગુરુ ભગવંતો મળ્યા, એ સર્વશ્રેષ્ઠ છે, એની ગેરંટી છે કે ના? હા કે ના? હા કે ના? દેવ તત્વ તમને મળ્યું એ સર્વશ્રેષ્ઠ, ગુરુ તત્વ તમને મળ્યું એ પણ સર્વશ્રેષ્ઠ, ધર્મ તત્વ તમને મળ્યું એ પણ સર્વશ્રેષ્ઠ છે, એની ગેરંટી છે? હા કે ના? એની પણ ગેરંટી છે. મનુષ્ય ભાવ તમને જે મળ્યો એ સર્વશ્રેષ્ઠ છે, એની પણ ગેરંટી છે? એની પણ તમને ગેરંટી છે. હું તમને સવાલ એ પૂછવા માંગુ છું કે સર્વોત્કૃષ્ટ દેવ તત્વ, સર્વશ્રેષ્ઠ ગુરુ તત્વ, સર્વશ્રેષ્ઠ ધર્મ તત્વ, સર્વશ્રેષ્ઠ મનુષ્ય જીવન, આ બધું જ મળી ગયો, અને સંસ્કારો પણ મળ્યા, સમજ પણ મળી, સુવિધાઓ પણ મળી, સહયોગો પણ મળ્યા, બધું જ તમને મળી ગયું, અને હવે મારો સવાલ તમને એટલો જ છે કે આટલું મળ્યા પછી તમારી સદગતિ થશે, એની તમને ગેરંટી છે? કેમ નહીં? બધું જ બેસ્ટ મળી ગયું. હું કહું છું આત્મવિશ્વાસ. હું કેવળ જ્ઞાની નથી કે તમે નથી, તમને ખબર નહીં પડે કે મને નહીં પડે, પણ તમને એટલો આત્મવિશ્વાસ થઈ ગયો કે નહીં, આટલું શ્રેષ્ઠ મળ્યું ને, આપણે આટલી ધર્મની આરાધના કરીને હવે આપણી સદગતિ તો નક્કી છે. મોક્ષ નહીં થાય તો કંઈ વાંધો નહીં, મહાવીરને નહીં મળે તો કંઈ વાંધો નહીં, કમસે કમ તિર્યન છે ને નરકમાં તો નહીં જ જઈએ, એટલી ગેરંટી છે. આત્મવિશ્વાસ, સ્વસંતોષ, આપણી જાતને પણ સંતોષ આપી શકીએ ને એવું પણ આપણું જીવન નથી સમજવું. બીજાની વાત તો જવા,
ભગવાનની વચનો પ્રમાણેની વાત જવા દો, ગુરુની આજ્ઞા પ્રમાણેની વાત જવા દો. હું તો તમને કહું છું કે તમને પોતાને જે દિવસે એટલી ગેરંટી થઈ જાય ને, અને તમે છાતી ઠોકીને કહી શકો ને કે સાહેબ આ દેવગુરુ અને ધર્મ મળ્યા ને, આ મનુષ્ય જન્મ મળ્યું ને, આટલું બધું ઉત્કૃષ્ટ મળ્યું ને, કમસે કમ એટલી ગેરંટી તો છે કે સાહેબ દુર્ગતિ તો નહીં જ થાય, મોક્ષ નહીં મળે ખબર છે, મહાવીર નહીં મળે ખબર છે, પણ નરક અને તિર્યંચુ તો નહીં મળે, એટલું તો અમે કરીને બેઠા. ચિત્ર બદલાઈ જાય એનું નામ ચાલે. ચારિત્રની તાકાત છે તમારા ચિત્ર બદલી નાખે. સમ્યક ચારિત્ર પદ ગેરંટી આવી જાય ને જે દિવસે કે નહીં સદગતિ થશે, સારો ભાવ મળશે, સારો અવતાર મળશે, સારું જીવન મળશે, એ ગેરંટી આવી જાય ને એટલે સમજી લેવાનું કે સમ્યક ચારિત્ર પદમાં આપણે સ્થિર. કોઈ જાતની ગેરંટી આપણને આપણી નથી, દુનિયા આપણી ગેરંટી કેવી રીતે લે? તમને તમારી જાતની ગેરંટી નથી, દુનિયા કેવી રીતે ગેરંટી લે તમારી? સમ્યક ચારિત્ર બહુ મહત્વપૂર્ણ પદ છે. સમ્યક ચારિત્ર પદના દિવસે બસ બેસીને એટલું જ વિચારવું છે કે મને ગેરંટી કેવી રીતે આવે, મારું જીવન કેવું બની જાય, મારી ક્રિયાઓ, મારું આચરણ, મારું જીવન, મારું જ્ઞાન, મારું દર્શન એવું કેવું અદ્ભુત બની જાય કે મને પોતાને ગેરંટી થઈ જાય કે દુર્ગતિ તો નહીં જ થાય, સદગતિ થશે. ક્યાંક પાછો મનુષ્ય ભાવ મળશે, ક્યાંક પાછી દેવગતિ મળશે, નરક તિર્યંશ તો નહીં જ મળશે. અને માટે હું વારે વારે તમને સૂત્ર આપું છું ને, મારા મર્યા પછી મારા સંતાનોનું શું થશે એ વિચારવાનું રહેવા દો, મારા મર્યા પછી મારું શું થશે બસ એ. प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की YouTube चैनल को, और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें.